લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે એક મોટો ફટકો લાગ્યો છે. કોંગ્રેસમાંથી અલ્પેશ ઠાકોરે આપી દીધું છે રાજીનામું. કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી તેણે રાજીનામું આપ્યું. અલ્પેશ ઠાકોરે ફેસબુક પર આપ્યું છે રાજીનામું. રાજીનામાનો પત્ર અમિત ચાવડાને મોકલવામાં આવ્યો છે. અલ્પેશ ઠાકોરે રાજીનામા પત્રમાં દુઃખ વ્યક્ત કર્યું છે. તેઓએ ઠાકોર સેનાએ 24 કલાકનું આપ્યું હતું અલ્ટિમેટમ તેમ જણાવ્યું. જોકે મારા માટે ઠાકોર સેના સર્વોપરી છે તેમ તેમણે કહ્યું. વિશ્વાસઘાત થયો હોવાનો અલ્પેશનો આક્ષેપ. પક્ષમાં સન્માન ન મળ્યો હોવાનો પણ રાજીનામા પત્રમાં ઉલ્લેખ. અલ્પેશના રાજીનામાનો પત્ર મને નથી મળ્યો તેમ અમિત ચાવડાનું કહેવું છે. મીડિયાના માધ્યમથી રાજીનામાની જાણ થઈ તેમ કહ્યું અમિત ચાવડાએ. તો એક મોટો ઝટકો કોંગ્રેસ દ્વારા કોંગ્રેસમાં લાગ્યો છે, કેમ કે અલ્પેશ ઠાકોરે સાથ છોડી દીધો છે હાથનો. અલ્પેશ ઠાકોરે કહ્યું કે તેઓને દુઃખ થયું જ્યારે તેઓની અવગણના કરવામાં આવી, અને સાથે જ ઠાકોર સમાજને લઈને પણ તેઓએ અહીં લખ્યું છે તેમના રાજીનામા પત્રમાં જે ફેસબુક પર તેઓએ પોસ્ટ કર્યું છે. બીજી તરફ અમિત ચાવડાએ કહ્યું છે કે તેમને તેમનો રાજીનામાનો પત્ર મળ્યો નથી. લોકસભાની ચૂંટણીને ટાણે જે કોંગ્રેસને એક મોટો ફટકો કહી શકાય અલ્પેશના રાજીનામાથી, કોંગ્રેસને પડી રહ્યા છે ફટકા પર ફટકા, જેમાં અલ્પેશે વધુ એક ઝટકો આપ્યો છે. કોંગ્રેસમાંથી અલ્પેશ ઠાકોરે આપી દીધો રાજીનામું તમામ પદો પરથી. રાજીનામા બાદ અલ્પેશ ઠાકોરે આપી પ્રતિક્રિયા. તેઓએ કહ્યું કે તેઓની અવગણના થતી હતી પક્ષમાં, જેથી તેઓએ રાજીનામું આપ્યું.